નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત હું પંચાલ સ્નેહા પીપી સવાણી શાળા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ નંબર એક રાષ્ટ્રીય ફળ કેરી પ્રકરણ એક રાષ્ટ્રીય ફળ કેરી ચાલો નવું શીખીએ નીચે કેરી અને તેમાંથી બનતી ભાત એટલે કે પેટર્નના ચિત્રો બનાવો અને તેમાં મનગમતા રંગ પૂરો જુઓ અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલ છે તેમાં આપણે મનગમતા રંગ પૂરવાના છે અને તેમાં ભાત બનાવવાની છે અહીં ઉદાહરણમાં આપણને એક કેરીનું ચિત્ર તેમાં જુદી જુદી ભાતો બનાવીને આપેલ છે તે મુજબ આપણે આ બે કેરીમાં પણ બનાવવાની છે નીચેના પ્રશ્નોના જવાબ અંદાજ લગાવીને આપો તમે દોરેલી કેરીની લંબાઈ અંદાજે કેટલી હશે એટલે આપણે ઉપર જે કેરી દોરી છે તેની લંબાઈ આશરે કેટલી છે તે આપણે અહીં લખવાની છે તમે જોઈ હોય તેવી કેરીની લંબાઈ અંદાજે કેટલી હશે ચાલો આમાં તમને તમે જે કેરી જોઈ છે તેના અંદાજ લગાવવાનો છે અને ત્યાર પછી તેનું માપ લખવાનું છે સૌથી મોટામાં મોટી કેરીની લંબાઈ અંદાજે કેટલી હશે અહીંયા આપણે મોટામાં મોટી કેરીની લંબાઈ અંદાજે મૂકવાની છે તમારી ધારણા મુજબ સૌથી મોટી કેરીનું વજન અંદાજે કેટલો હશે સૌથી મોટી કેરીનું વજન હવે મોટામાં મોટી કેરી જોઈએ તો પાંચસો ગ્રામ સુધીની કેરી આવે એના કરતાં મોટી પણ આવે પણ આપણને એટલું ખબર છે માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ લખીશું તમે ધારેલી મોટી કેરી તમારી નાની કેરીથી કેટલા ઘણી મોટી હશે તે આપણે અહીં લખવાનું છે ઉદાહરણ વહેલ માછલીનું વજન લગભગ સોળ હજાર કિલોગ્રામ છે એક તમારું વજન કેટલું છે જવાબ હશે પાંત્રીસ કિલોગ્રામ બે તમારા જેવા બાળ બાળકોના કુલ વજન લગભગ કેટલું થાય ચારસો ને પચાસ કિલોગ્રામ જુઓ અહીંયા ચારસો પચાસ કઈ રીતે આવ્યા તો કે પાંત્રીસ ગુણ્યા બાર કરવાનું અંદાજ લગાવીને નીચેના પ્રશ્નોના જવાબ આપો એક હાથીનું વજન અંદાજે પાંચ હજાર ચારસો કિલોગ્રામ હોય છે તમારા મિત્રનું વજન આશરે કેટલા કિલોગ્રામ હશે અહીંયા તમારે તમારા મિત્રનું વજન લખવાનું છે જે આપણે અહીં ચાલીસ કિલોગ્રામ આશરે લખી દઈએ છીએ તમારી સાથે અભ્યાસ કરતાં બાળ બાળકોનું કુલ વજન કેટલું થાય અહીંયા આપણે ચાલીસ ગુણ્યા બાર કરીશું એટલે આવશે ચાર હજાર ચારસો એંસી હાથીનું વજન તમારા જેવા બાળ બાળકોના વજન કરતાં લગભગ કેટલું વધારે હશે જુઓ હાથીનું વજન છે પાંચ હજાર ચારસો કિલોગ્રામ અને બાળ બાળ બાળકોનું વજન છે ચારસો એંસી કિલોગ્રામ એટલે જવાબ આવશે આપણો પાંચ હજાર ચારસો માઇનસ ચારસો એંસી એટલે કે ચાર હજારને વીસ જવાબ આવશે પ્રશ્ન બે ગેંડાનું વજન આશરે ખાલી જગ્યા કિલોગ્રામ હોય છે તો અહીંયા આપણે ગેંડાનું વજન આશરે લઈ લઈએ છીએ ચારસો કિલોગ્રામ તમારા ભાઈ અથવા બહેનનું વજન આશરે કેટલા કિલોગ્રામ હશે ચાલો તમારા ભાઈ અથવા બહેનનું વજન આપણે આશરે સાહીઠ કિલોગ્રામ લઈ લઈએ તમારા ઘરના કુલ સભ્યોનું વજન આશરે કેટલા કિલોગ્રામ હશે તો તમારા ઘરના કુલ સભ્યોનું વજન આપણે લઈ લઈએ છીએ અહીં આગળ ચારસો કિલોગ્રામ બસો કિલોગ્રામ લઈ લઈએ ગેંડાનું વજન તમારા ઘરના કુલ સભ્યોના વજન કરતાં લગભગ કેટલું વધારે હશે તો આમાં આપણે ગેંડાનું વજન લખ્યું છે તે અને માઇનસ તેમાંથી આપણે તમારા ઘરના બાર સભ્યોનું વજન કરું શું અને જવાબ લખીશું મગરનું વજન અંદાજે ખાલી જગ્યા કિલોગ્રામ હોય છે ચાલો મગરનું વજન કેટલું હોય તે આપણે અહીં લખવાનું છે તમારું વજન કેટલું છે તો પાંત્રીસ કિલોગ્રામ તમારી જેવા દસ બાળકોનું વજન એટલે પાંત્રીસ ગુણ્યા દસ એટલે આવશે ત્રણસો પચાસ મગરનું વજન તમારા જેવા દસ બાળકોના વજન કરતાં લગભગ કેટલું વધારે હશે હવે મગરના વજનમાંથી આપણે આ ત્રણસો પચાસને માઇનસ કરીશું એટલે જે જવાબ આવી આવશે તે આપણે મહાવરો બે ઝડપ અને સમયના આધારે નીચેના દાખલા ગણો એક બળદગાડું એક કલાકમાં અંદાજે ચાર કિમી ચાલે છે તો ચોવીસ કિમી ચાલવા માટે તેને કેટલો સમય લાગશે ઉદાહરણ એક કલાક ચાર કિમી બે કલાક આઠ કિમી ત્રણ કલાક બાર કિમી ચાર કલાક સોળ કિમી પાંચ કલાક વીસ કિમી છ કલાક ચોવીસ કિમી ઉત્તર બળદગાળાને ચોવીસ કિમી અંતર કાપવા છ કલાક લાગે દાખલા નંબર બે પારસ એક કલાકમાં અંદાજે છ કિલોમીટર ચાલે છે તેને ત્રીસ કિલોમીટર ચાલવામાં કેટલો સમય લાગશે જુઓ દાખલો કેવી રીતે ગણવાનો અહીંયા તો છ કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક તો 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો કલાક થાય 30 * 1 / 6 = 30 / 6 6 * 5 = 30 તો જવાબ આવશે દાખલા નંબર ત્રણ નયન એક કલાકમાં અંદાજે પંદર કિમી જેટલી સાયકલ ચલાવે છે તેને નેવું કિલોમીટર સાયકલ ચલાવવામાં કેટલો સમય લાગે જુઓ નેવું કિલોમીટર સાયકલ ચલાવ પંદર કિલોમીટર સાયકલ ચલાવવા માટે એક કલાક માટે નેવું કિલોમીટર સાયકલ ચલાવવા માટે કેટલો સમય નેવું ગુણ્યા એક ભાગ્યા પંદર નેવું ભાગ્યા પંદર પંદર છંગ નેવું છ કલાક ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ટ્રેક્ટર એક કલાકમાં અંદાજે વીસ કિમીની ઝડપે ચાલે છે ચાર કલાક બાદ તેણે કેટલું અંતર કાપ્યું હશે જુઓ અહીંયા ગાડી આપણને કલાક આપ્યા છે અને કિલોમીટર શોધવાનું છે માટે એક કલાકમાં વીસ કિમી માટે ચાર કલાકમાં કેટલા ચાર ગુણ્યા વીસ ભાગ્યા એક બરાબર વીસ ચોક એસી કિમી દાખલા નંબર પાંચ રફિકભાઈ એક કલાકમાં અંદાજે પાસઠ કિમી બસ ચલાવે છે પાંચ કલાક બાદ તેમણે કેટલું અંતર કાપ્યું હશે આમાં પણ આ જ રીતે કે એક કલાકમાં પાસઠ કિલોમીટર માટે પાંચ કલાકમાં કેટલા કિલોમીટર પાંચ ગુણ્યા પાસઠ ભાગ્યા એક પાંચ ગુણ્યા પાસઠ કરવાનું છે આપણે માટે જવાબ આવશે ત્રણસો ને દસ કિલોમીટર આશાબેન એક કલાકમાં અંદાજે પંચ્યાસી કિમીની ઝડપે મોટર કાર ચલાવે છે ચાર કલાક બાદ તેમણે કેટલું અંતર કાપ્યું હશે એક કલાકમાં પંચ્યાસી કિલોમીટર માટે કેટલા કલાક ચલાવે છે ચાર કલાકમાં કેટલા ચાર ગુણ્યા પંચ્યાસી ભાગ્યા એક કરીશું ચાર ગુણ્યા પંચ્યાસી કરીશું માટે જવાબ અહીંયા પંચ્યાસી ગુણ્યા ચાર કરી દેવું ચાર પંચાવીસો સૂન વધી પડી બે ચાર આઠ ચોક બત્રીસ તેત્રીસ ને ચોત્રીસ ત્રણસો ચાલીસ કિલો